નમસ્કાર, ડીવીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગોધરા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ બાબુભાઈ માલેવાળ 8000 રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં પોતાની જ કચેરીમાં ઝડપાઈ ગયા છે. અરજદાર પાસેથી પાકી નોંધ પાડવા માટે તેઓએ લાંચની માગણી કરી હતી, પરંતુ અરજદાર આ રકમ આપવા નહીં માંગતા હોવાથી તેઓએ મહીસાગર એન્ટી કરપ્શન બ્યુરોની ટીમને સંપર્ક કર્યો હતો અને આજરોજ સિટી સર્વેની ઓફિસમાં જ મહીસાગર એસીબીની ટીમે ગોઠવેલા છટકામાં ગોધરા સિટી શહેર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ બાબુભાઈ માલેવાળ 8000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એન્ટી કરપ્શન બ્યુરોના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અરજદારે તેમના બહુમાળી મકાનમાં આવેલા ફ્લેટનું વેચાણ કર્યું હતું અને તેની નોંધ મંજૂર કરવા માટે ગોધરા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટે કુલ 15000 રૂપિયાની લાંચની માગણી કરી હતી, જે તે વખતે અરજદારે 7000 રૂપિયા આપી અને નોંધ મંજૂર કરાવી હતી. અને ત્યારબાદ ફરિયાદીએ તેઓના કાકાની છોકરીઓએ ખરીદ કરેલી દુકાનની નોંધ પડાવવા આ કામના આરોપીને મળીને રૂપિયા 2500 લઈ કાચી નોંધ પાડી આપી હતી. પાકી નોંધ થોડા દિવસ પછી કરી આપીશ તેમ કહી આરોપીએ કહ્યું હતું, પરંતુ પાકી નોંધ નહીં પાડતા ફરિયાદી આરોપીની ઓફિસમાં જઈને મળ્યા હતા, જ્યાં બહુમાળી બાંધકામમાં આવેલ ફ્લેટની વેચાણ નોંધ મંજૂર કરી હતી અને તે પૈકી બાકી રૂપિયા 8000ની લાંચની માગણી ફરિયાદી પાસે કરી હતી, જે લાંચના નાણાં ફરિયાદી આપ્યા ન હતા અને મહીસાગર એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરી હતી. ફરિયાદીની ફરિયાદના આધારે મહીસાગર એસીબીના પીએસઆઈ એમએમ તેજોત અને પંચમહાલ એલસીબી ગોધરાના મદદનીશ નિયામક બીએમ પટેલે ગોઠવેલા છટકા દરમિયાન પંચમહાલ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ બાપુભાઈ માલેવાળ 8000 રૂપિયાની લાંચ લેતા માગણીના નાણાં સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર પંચમહાલ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં ખુશીની લહેર પણ જોવા મળી રહી છે. કારણ કે ગોધરા શહેરની જો વાત કરીએ તો ઘણા બધા લોકોની કમ્પ્લેનો હતી, ઘણા બધા લોકોનો છૂપો રોષ હતો કે સિટી સર્વેની કચેરીની અંદર ખુલ્લે આમ લાંચની માગણી કરવામાં આવે છે અને પૈસા આપ્યા સિવાય કોઈ કામ થતું નથી તેવી વાતો ફેલાઈ રહી હતી. ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ બાબુભાઈ માલેવાળની અટકાયત કરીને એન્ટી કરપ્શન બ્યુરોએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ડીબી લાઈવ ન્યૂઝ, ગોધરા.